ॐ सहनाभवतु सहनोभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधानि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः सडतिस्मो श्लोक हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि तो भगवान ने आ श्लोक में पहला तो अर्जुन ने स्वधर्म उपदेश करो स्वधर्म अपिचावेक्ष न विकम्पित अर्हसे अर्जुन स्वधर्म તારો પોતાનો જે ધર્મ છે અર્થાત આ કિસ્સામાં ક્ષત્રિયો ધર્મ તો ક્ષત્રિયનો તારો જે ધર્મ છે એને ધ્યાનમાં રાખીને પણ ન વિકમ્પિત માણસે તારે આ યુદ્ધના નિશ્ચયથી ચલાવવા ન થવું જોઈએ ધર્મ્યાદ યુદ્ધયા ક્ષયોન્યત ક્ષત્રિયસ્ય વિદ્યતે ક્ષત્રિય માટે
अधर्म युद्ध अर्थात धर्म ने अनुरूप धर्म अनुसरण करना युद्ध એટલે યુદ્ધ પણ ધર્મને અનુરૂપ હોય શકે. જ્યાં ધર્મ એટલે કેવું કર્મ જેની ચર્ચા કરવામાં આવશે, પણ ધર્મ એટલે એવું કર્મ જે આ જગતની સંવાદિતાને અનુરૂપ છે. આ જગત જે નિયમ પ્રમાણે ચાલે છે, કાયદા પ્રમાણે ચાલે છે, જેને કારણે જગતમાં સંવાદિતા છે, એ સંવાદિતાને કાયદાને નિયતને નિયમને અનુરૂપ કર્મ કરવું. ધર્મ જે સમગ્ર જગતને ધારણ કરનાર છે, જે નિયતિ કે નિયમ સમગ્ર જગતને ધારણ કરનાર છે, જેને કારણે જગતના ભિન્ન ભિન્ન તત્વો એક જ પ્રયોજનથી કામ કરી રહ્યા છે. ભલે તત્વો ભિન્ન ભિન્ન હોય, પૃથ્વી તત્વ ભિન્ન છે, જળ વાયુ વગેરે ભિન્ન ભિન્ન હોય, પૃથ્વી જળ પ્રકાશ વાયુ આકાશ આ બધા તત્વો ભલે ભિન્ન ભિન્ન હોય, સૂર્ય ચંદ્ર વગેરે, છતાં પણ એ બધા એક જ સંવાદિતામાં એક જ પ્રયોજનથી કર્મ કરી રહ્યા છે. આમ પ્રયોજન એક છે, ભલે કર્મ જુદા જુદા હોય, પ્રયોજન એક છે. જેવી રીતે કોઈ પણ મોટું કાર્ય કરવું હોય, જેમ કે ઉત્સવ કરવો હોય, તો કોઈક વળી અહીંયા આગળ ડેકોરેશન કરી રહ્યું હોય, કોઈ વળી સ્ટેજ બનાવી રહ્યું હોય, સ્ટેજની શોભા કરી રહ્યું હોય, કોઈ વળી પુસ્તકો વગેરે ગોઠવી રહ્યું હોય, કોઈ પાછું આ સાઉન્ડ સિસ્ટમ પર કામ કરતા, જુદા જુદા લોકો જુદું કામ કરતા હોય, બધાનું પ્રયોજન એક છે. એને કારણે બધામાં સંવાદિતા છે. જ્યાં પ્રયોજન એક હોય, જ્યાં વ્યક્તિગત પ્રયોજન ના હોય, જ્યાં સાર્વજનિક પ્રયોજન હોય, સર્વના હિત કરનારું પ્રયોજન હોય, અને બધા એ પ્રયોજન સમર્પિત હોય. આમ પ્રત્યેક વ્યક્તિ સર્વનું હિત કેવી રીતે થાય એ પ્રકારનું પ્રયોજન મનમાં રાખીને કર્મ કરતું હોય એ કર્મ ધર્મ કહેવાય. જે કર્મ સર્વનું કલ્યાણ કરનાર છે, એ દ્વારા પોતાનું પણ કલ્યાણ કરનાર છે. એ કયું કર્મ હશે એ સંજોગો પ્રમાણે નક્કી કરવાનું હોય. પ્રયોજન શું છે? જે કર્મથી સર્વનું કલ્યાણ થાય, એ દ્વારા જેથી વ્યક્તિનું કલ્યાણ થાય, પોતાનું કલ્યાણ થાય દ્વારા સર્વનું કલ્યાણ થાય નહીં, પરંતુ સર્વના કલ્યાણ દ્વારા પોતાનું કલ્યાણ. એ કર્મ કરતી વખતે સર્વનું કલ્યાણ ખ્યાલમાં છે, પોતાનું કલ્યાણ નહીં. સર્વનું કલ્યાણ કરવા માટે કદાચ પોતે અથવા વ્યક્તિગત સ્તરે કંઈક ત્યાગ કરવો પડે, ભોગ આપવો પડે, એ માટે પણ વ્યક્તિ તૈયાર છે. આ વ્યક્તિ છે, વ્યષ્ટિ સમષ્ટિને સમર્પિત છે. વ્યક્તિ વ્યક્તિ સમૂહના સર્વના કલ્યાણ માટે સમર્પિત છે. આ પ્રકારની ભાવના કર્મ ને ધર્મ બનાવે છે. કઈ વસ્તુ કર્મ ને ધર્મ બનાવે? કયા પ્રકારની ભાવનાથી કર્મ કરવામાં આવે છે? અર્જુનના મનમાં પણ એ પ્રકારની ભાવના હોય કે મારા કર્મથી સર્વનું કલ્યાણ થાય, સમષ્ટિનું કલ્યાણ થાય, સમષ્ટિમાં એક સંવાદિતા પ્રસરી રહો, પરસ્પર સમભાવના પ્રસરી રહો. એ પ્રકારની ભાવના સાથે કર્મ કરે તો યુદ્ધ કર્મ પણ ધર્મ બની શકે. એ યુદ્ધ જો સર્વના કલ્યાણનો હેતુ હોય તો યુદ્ધ પણ સમાજમાં સંવાદિતા સ્થાપિત કરનાર હોય તો યુદ્ધ પણ ધર્મ બની શકે. અર્થાત
કોઈ કર્મ એ ધર્મનું નામ નથી ખરેખર તો, પરંતુ કઈ ભાવનાથી કર્મ થઈ રહ્યું છે એ વસ્તુ કર્મને ધર્મ બનાવે. એટલા માટે ધર્મની વ્યાખ્યા એવી કરવામાં આવી કે વેદ વડે જેનું વિધાન થાય છે એ કર્મનું નામ ધર્મ. એવું કહ્યું તો વેદ શાસ્ત્ર જેનું વિધાન કરે આદેશ કરે કર્મને ધર્મ કહેવામાં આવ્યું. તો વેદ શેને ધ્યાનમાં રાખીને આદેશ કરતા હશે? સમષ્ટિના કલ્યાણને ધ્યાનમાં રાખીને આદેશ કરે. સમષ્ટિનું કલ્યાણ કઈ રીતે થાય એ કદાચ આપણે અલ્પ બુદ્ધિ વિચારી ના શકે. આપણે અલ્પ બુદ્ધિ માત્ર પોતાના સ્વાર્થને વિચારી શકે, અથવા તો તદ્દન તત્કાલીન ધ્યેયનો વિચાર કરી શકે કે આ કરવાથી હમણાં હમણાં શું થશે. પણ આ કર્મ કરવાથી વાસ્તવમાં સમષ્ટિમાં દીર્ઘકાળમાં કેવી અસર પડશે એ નક્કી કરવા માટે તો સર્વજ્ઞતા જોઈએ. વેદ તો ઈશ્વર પ્રોક્ત છે, ઈશ્વર સર્વજ્ઞ છે, એના માટે વેદમાં જે કરવાનું વિધાન કરવામાં આવ્યું હોય એ પણ સર્વજ્ઞ ઈશ્વર દ્વારા થયું છે, એના માટે એ સમષ્ટિના કલ્યાણમાં છે એવી આપણી શ્રદ્ધા છે. એટલા માટે વ્યાખ્યા કરવામાં આવી કે વેદમાં જે કરવાનો આદેશ થયો એ ધર્મ છે. સમષ્ટિના કલ્યાણ માટે જેનો આદેશ થાય એ ધર્મ છે. એટલે ભગવાન સ્વધર્મમ અભિચાવે છે. અર્જુન દરેકનો ધર્મ છે, ટૂંકમાં દરેકનું કર્તવ્ય છે કે પોતે સમષ્ટિના કલ્યાણ માટે કર્મ કરવું જોઈએ. એ ભાવના અગત્યની છે. તેથી આ યુદ્ધ પણ ધર્મ્યમ, યુદ્ધ પણ આ યુદ્ધ એવું છે કે સમષ્ટિનું કલ્યાણ કરનારું યુદ્ધ છે. પણ ધર્મ અર્થાત ધર્મને અનુરૂપ યુદ્ધ કહેવામાં આવ્યું, જેનાથી ધર્મનું કામ થાય, જેનાથી ધર્મનું પાલન થાય, ધર્મનું જે ધ્યેય છે સિદ્ધ થાય એવા કર્મ છે. આવું તો ક્ષત્રિયને ભાગ્યશાળી સુખી ના ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધ મે દર્શન. આ પ્રકાર યુદ્ધ કરવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થાય એ ખરેખર ભાગ્યશાળી ક્ષત્રિય છે, સુખી ને ભાગ્યશાળી. તો ભાગ્યશાળી જેમ ભગવાન અર્જુન કહે છે કે આવો ધર્મને અનુરૂપ યુદ્ધ કરવામાં તને પ્રસંગ પ્રાપ્ત થયો, સદભાગ્ય પ્રાપ્ત થયો. એમ કરીને ભગવાને આ યુદ્ધ કેમ કરવું જોઈએ એ કહ્યું. ધર્મ્યા યુદ્ધ્યા શ્રેયન્યત ક્ષત્રિયસ્ય વિદ્યતે, પોતાનું શ્રેય અર્થાત કલ્યાણ કરવા માટે ક્ષત્રિય માટે આ ધર્મ્ય યુદ્ધ થી ચડિયા તો કઈ નથી, મને તારે કરવું જોઈએ. તો પ્રાણ યુદ્ધ ન કરવાથી શું બધા ગેરલાભ થાય એ પણ ભગવાને વિગતવાર જણાવ્યું કે કેવી રીતે આ લોકમાં અને પરલોકમાં તને ગેરલાભ છે યુદ્ધ ન કરવાથી. યુદ્ધ નહીં કરે તો તું ધર્મનો ત્યાગ કરશે, યુદ્ધ જ ધર્મ છે, તારી કીર્તિનો પણ ત્યાગ થશે. એટલે પણ તને પાપ લાગશે, કારણ કે કરવું જોઈએ તે ન કરવાને કારણે તને પાપ લાગશે, કારણ કે પાપ એટલા માટે લાગશે. તું આ યુદ્ધ નહીં કરે એને કારણે અધર્મનો ફેલાવો થશે, એને કારણે સૌને દુઃખ ફેલાશે અને એ દુઃખનો ઉત્પન્ન કરનાર તું તું થશે, એ પાપ લાગશે. જે પાપ તને કદાચ મૃત્યુ બીજ નરકમાં લઈ જવાનું નીવડે, આ લોકમાં અને પરલોકમાં બંને રીતે આ યુદ્ધ ન કરવાથી તને નુકસાન છે. અને ક્ષત્રિય માટે તો અપમાન બહુ મોટી વસ્તુ છે. સંભાવિત ચાકીતી પરણા મરણા અતિરિચ્છે, અકીર્તિનું બધા ગાન કરશે. કયો અર્જુને યુદ્ધમાંથી પલાયન, યુદ્ધ પલાયન થઈ ગયા એમ કરીને તારી અપકીર્તિનું ગાન કરશે. અબ જયા હંમેશ માટે
અને જેનું જે આ પ્રકારે સન્માન પ્રાપ્ત થાય એના માટે અપકીર્તિ મરણ કરતા ક્ષત્રિયો ને બધા નહીં, વૈશ્યો કે નહીં, અપ કઈ કશો વાંધો નહીં, વૈશ્ય અને અપકીર્તિ ભલે થાય, મારો સ્વાદ સદા તો ભલે, પરંતુ ક્ષત્રિય માટે કીર્તિ બહુ જ મહત્વની છે. એટલે ભાઈ મને મારો પ્રાણ જે આપણે કીર્તિ ના જવી જોઈએ, આ લોકમાં કીર્તિ અને પરલોકમાં સ્વર્ગ, આ ક્ષત્રિય માટે અત્યંત મહત્વના છે. આ લોકમાં અપકીર્તિ પ્રાપ્ત થશે, ભયા દ્રણાદ ઉપરતમ, તું તો આ ભીષ્મ દ્રોણ વગેરે પ્રત્યે દયાથી પ્રેરાયને યુદ્ધમાંથી વિમુખ થવા માંગે છે, પણ લોકો તો તારા આ કર્મ એવું જ અર્થગ્રહણ કરશે કે અર્જુન ભયથી ભાગી ગયો, પલાયન થઈ ગયો. મહારથ, આ મહારથીઓ જે તારી પાસે અપેક્ષા રાખે છે, તને જાણે છે અર્જુન કેવો વીર છે, ધીર છે, પરાક્રમી છે, એવું જાણનારા મહારથીઓ આ પ્રકારનું તારું વર્તન જોશે ત્યારે મનમાં એવો એવો નિર્ણય કરશે કે આ તો ભયથી ભાગી ગયો. યુદ્ધના મેદાનમાં ઉટો ઉપર આવ્યો તો ખરો, જો ભીષ્મ અને દ્રોણને જોયા કે હાજે ગભરી ગયા અને પલાયન થઈ ગયો, એવું માનશે લોકો? એ શામ સત્વમ બહુમત હે, જેમના મતમાં અભિપ્રાયમાં તું બહુ સંમત હતો, બહુ સન્માનિત હતો, એ તારું અપમાન કરશે. તારા શત્રુ, આ તો તારા મિત્રો, અત્યારે તારા જે મિત્રો છે ને દ્રુપદ વગેરે, એ લોકો અવમાન છે. તારા શત્રુઓ તો શું શું કહે છે, આવા ચેવા રામ સુભમ વધી સંદિત થવાય, અહિત ઈચ્છનાર લોકો. તારા શત્રુઓ તો ન બોલાય એવા વેણ તારા માટે બોલશે. નિંદંતસ્ત્ર સામર્થ્યમ તતો દુઃખ, તથા સામર્થ્યની નિંદા કરશું. એને માટે અર્જુન જેવા માટે, ક્ષત્રિય માટે એથી વધારે દુઃખજનક શું હોય શકે? આમ ભગવાન યુદ્ધ કરવાના લાભ, યુદ્ધ નહીં કરવાના ગેરલાભ બંને જણાવે. એ દ્વારા પછી કહે છે કે યુદ્ધ કરવાથી તો તને બંને રીતે લાભ છે. પાછો આગળ કહે છે, હતો આ પ્રાપ્શે સ્વર્ગમ, જીતવા વા ભોગશે મહીમ. અર્જુન અયુદ્ધ કરતા કરતા તું હણાશે તો તને સીધું સ્વર્ગ પ્રાપ્ત થશે. સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, આ ધર્મ યુદ્ધ છે, એક ક્ષત્રિય માટે તો ખુલેલા સ્વર્ગના દ્વાર સમાન છે, સીધું અહીંથી કોઈ પ્રકારના વ્યવધાન વગર, અવરોધ વગર તું સ્વર્ગમાં પહોંચી જાય છે અને યુદ્ધમાં જીતી જશે તો સમગ્ર પૃથ્વી રાજ્ય પ્રાપ્ત કરશે. આ બંને રીતે લાભ છે. માટે તસ્માદ ઉત્તિષ્ઠ કાંતે, આ બધા કારણોસર, આ બધા શ્લોકમાં ભગવાને કારણો સમજાયા. યુદ્ધ કરવાથી થતો લાભ, ન કરવાથી થનારો ગેરલાભ. તસ્માદ એ કારણથી ઉત્તિષ્ઠ કાંતે, એ કાંતે ઉત્તિષ્ઠ તું ઉભો થા. એમને નામ એવું યુદ્ધાય કૃતનિશ્ચય સન્ન, યુદ્ધ માટે કૃતનિશ્ચય, હું પ્રાણ જશે તો પણ યુદ્ધ કરીશ જ, એ પ્રકારનો નિશ્ચય લઈને નિશ્ચય કરે ને યુદ્ધ માટે તું ઉભો થા, યુદ્ધ માટે તૈયાર થા, તારા શસ્ત્રો વળી પાછો ધારણ કર. સંદ્ધો ભવ, તૈયાર થઈ જાય. પણ ભગવાન એક અગત્યની સૂચના આપે છે 38મા શ્લોકમાં, યુદ્ધ કરવાનું ભગવાન નથી કહેતા, માત્ર યુદ્ધ કરવાનું નથી કહેતા. આ યુદ્ધ ધર્મ ક્યારે બને? ધર્મ બહુ મોટી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી. આ યુદ્ધ ક્યારે ધર્મ બને? કારણ કે આ યુદ્ધ કેવું છે, જેનાથી અનેક લોકોનો સંહાર થવાનો છે. એ સંહાર પણ ધર્મને અનુરૂપ ક્યારે બને? જ્યારે માત્ર કોઈ દુન્યવી ધ્યેયથી યુદ્ધ ના થતું હોય,
મારા યુદ્ધમાં વિજય ગમે તે વિજય પ્રાપ્ત કરવો છે. તું વિજય પ્રાપ્ત કરવા ઈચ્છા યુદ્ધ કરશે, તને વિજય માટે આસક્તિ હશે, પરાજય માટે દ્વેષ હશે. સામાન્ય રીતે માણસ કર્મ કરે તો પોતાને સફળતા મળવી જોઈએ. સફળતા માટે સ્વાભાવિક છે કે બધાને આસક્તિ હોય, પ્રેમ હોય, રાગ હોય. નિષ્ફળતા માટે દ્વેષ હોય. સામાન્ય રીતે કર્મ થતું હોય ત્યારે સફળતાને ધ્યાનમાં રાખીને થતું હોય છે. મને સફળતા કેમ પ્રાપ્ત થાય, એ જેને ધ્યાનમાં રાખે એને સામાન્ય રીતે કર્મ થતું હોય. ઘણી વાર શું થાય કારણે કે તમારી પાસે પસંદગી હોય, આમ કરીશ સફળતા મળશે, આમ કરીશ નિષ્ફળતા મળશે, આમ કરી કદાચ અધર્મનો આશ્રય પણ લઈને આમ કરીશ સફળતા મળશે, અને ધર્મનો આશ્રય લઈને આમ કરીશ નિષ્ફળતા મળશે. એવી જાતનો પસંદગી આવે તો ધર્મ મહત્વનો છે કે સફળતા મહત્વની છે? સત્ય મહત્વનું છે, પ્રામાણિકતા મહત્વની છે, શું મહત્વનું છે? કે પછી સફળતા વારંવાર આ પ્રકારની પસંદગી આવતી હોય છે, વિકલ્પ આવતા હોય છે. અને ત્યારે જો સફળતા એ મહત્વની હોય તો પેલા ધર્મનો ભોગ અપાય કરવાનો. તેથી આ કોઈ દુન્યવી હેતુ યુદ્ધ ના થાય તો એ ધર્મનો યુદ્ધ ના થાય. દુન્યવી હેતુ કોને? સફળતા, મને વિજય પ્રાપ્ત, આ દુન્યવી હેતુ છે. એ દ્વારા મને રાજ્યનો લાભ થાય, દુન્યવી હેતુ છે. એ દ્વારા મને સુખના સાધનો મળે, દુન્યવી હેતુ છે. એ દ્વારા મારી સત્તા પ્રતિષ્ઠા વગેરે વૃદ્ધિ થાય, દુન્યવી હેતુ છે. ભગવાન કે નહીં, યુદ્ધ કરતી કરતા પહેલા તારા મનમાં નિશ્ચય થઈ જવો જોઈએ. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. બહુ મોટી વાત ભગવાન કરે છે. સુખ દુઃખ ને સમાન ગણીને, અર્થાત સુખ માટે સુખ ને મેળવવા માટે કે દુઃખ ને ટાળવા માટે નહીં, સુખ દુઃખ ને સમાન ગણવા. એટલે હવે હું જે યુદ્ધ કરવાનો છું એ સુખ મેળવવા માટે અને દુઃખ ને ટાળવા માટે નહીં. લાવા લાભો, લાભ મેળવવા માટે અને ગેરલાભને ટાળવા માટે નહીં. જય જયો, વિજય મેળવવા માટે અને પરાજય ટાળવા માટે નહીં. વિજય મેળવવો, પરાજયને ટાળવો, એ દ્વારા લાભ મેળવવો, ગેરલાભને ટાળવો, એ દ્વારા સુખ મેળવવું, દુઃખને ટાળવો, આવું બધા કરે ભગવાન કે નહીં? વિજય, લાભ, સુખ એ આ યુદ્ધનું પ્રયોજન ના હોવું જોઈએ. ધર્મ આ યુદ્ધનું પ્રયોજન હોવું જોઈએ. સમષ્ટિનું કલ્યાણ યુદ્ધનું પ્રયોજન. આ પરવૈયે વિજય પરાજય શું છે એ વ્યક્તિનું કલ્યાણ છે ને. વિજય કોને કહેવા એ તો વ્યક્તિની દ્રષ્ટિબિંદુ છે ને. અર્જુન મળે જે વિજય હોય, દુર્યોધન મળે પરાજય હોય, પણ આ કહ્યું વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ છે. ખરો એક માટે લાભ છે, બીજા માટે ગેરલાભ છે. મારે લાભ પણ કેવું છે? વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ. એકને સુખ આપનારું છે, એ દુર્યોધન દુઃખ આપનારો ન મળે, સુખ પણ વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ. આમ વિજય કહો, લાભ કહો, સુખ કહો, એ શું છે? એ માત્ર વ્યક્તિને સુખી કરનારા, અર્જુન અહંકારને પોષનારા છે. સામાન્ય રીતે તો પોતાના અહંકારને પોષવા માટે કર્મ થતું હોય, વ્યક્તિગત સુખ માટે કર્મ થતું હોય, વ્યક્તિગત લાભ માટે કર્મ થતું હોય. જેમ કે દુર્યોધન કરી રહ્યો છે. દુર્યોધન છે યુદ્ધ કરે છે વિજય મેળવવા માટે, લાભ રાજ્ય મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સુખ મેળવવા માટે.
એને કારણે બીજાનો પરાજય થાય, બીજાને ઘેર લાભ થાય, બીજાને દુઃખ થાય, એને પરવા નથી. આમ પોતાનો વિજય પ્રાપ્ત કરવા માટે બીજાનો પરાજય થાય એ તો હિંસા થઈ ને. પોતાના લાભથી બીજાને ગેરલાભ થાય તો હિંસા થઈ. પોતાના સુખમાં બીજાને દુઃખ હોય એ તો હિંસા કહેવાય. એકની વિન બીજાનો લોસ અંગ્રેજીમાં કહેવાય, તો મેનેજમેન્ટમાં આ વસ્તુ છે, વિન વિન સિચ્યુએશન. એકનો લાભ અને બીજાનો ગેરલાભ એવું નહીં. હવે એવા લોકો સમજ્યા છે, અત્યાર સુધી સમજતા નથી. કોઈ કોઈ લોકો સમજ્યા છે અત્યાર સુધી. તમને કેવું મેનેજમેન્ટનો કસણ ઉપદેશ કરવામાં આવે તો કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો, એટલે કેમ પછાડવો, હંમેશા એ પ્રકારનો જ ઉપદેશ હજી થતો જાય છે. તો કેટલાક લોકો સમજ્યા છે કે આ વસ્તુ ખરી સફળતા નથી. જ્યાં પોતાની સફળતામાં બીજાની નિષ્ફળતા છે એ સાચી સફળતા નથી. એવી સફળતા જે બીજાની સફળતા આગે ને ભોગે ના હોય, બીજાના ભોગે મળતી સફળતા નહીં. એટલે ભગવાનની સફળતા મારી સફળતા નહીં, સમષ્ટિની સફળતા. હું ભગવાન સમજાવવા છે, આ તો કર્મ કહી દીધો તમને, પણ છતાંય શ્લોક માં એવું આવે છે એટલા માટે કે ભગવાન સફળ થાવ, ભગવાન નો વિજય થાવ. મારો પરાજય થાય તો વાંધો નથી. શરણાગતિ કોને કહેવાય? શરણાગતિ કોને કહેવાય? કે ભગવાન નો વિજય થાય, ભગવાન નું કાર્ય થાય, એને કારણે મારો પરાજય થાય તો સ્વીકારીએ છીએ. મારું વ્યક્તિગત ધ્યેય સિદ્ધ ના થાય તો સ્વીકારીએ છે. વ્યક્તિગત એજન્ડા કે વ્યક્તિગત ધ્યેયનો ભોગ આપવામાં આવે ઈશ્વરના એજન્ડા, ઈશ્વરના ધ્યેય માટે શરણાગતિ. ઈશ્વરાત્મ બુદ્ધિ, ઈશ્વરને સમર્પિત થવાની બુદ્ધિ એમાં રહેલું છે. જે તો તમે સુખ દુઃખ ને વિજય પરાજયને સમાન કેમ ગણી શકો? તો વિજય જ આપણું ધ્યેય હોય તો વિજય ને પરાજય સમાન હોય જ નહીં. આ હોય શકે? વિજય તો વિજય છે, પરાજય પરાજય સમાન કેમ હોય? તો વિજય ધ્યેય હોય તો વિજય અને પરાજય વિરુદ્ધ છે. તો મારો વિજય એ ધ્યેય ના હોય, ઈશ્વરનો વિજય ધ્યેય હોય તો મારો વિજય અને પરાજય સમાન છે. કારણ કે જો ઈશ્વરનો વિજય થતો હોય તો જે કોઈ વસ્તુ ઈશ્વરનો વિજય કરાવે વિજય જ થાય ને. પછી તો ઈશ્વરનો વિજય થાય એવો આપણો ધ્યેય હોય. ઈશ્વર બહુ મોટી વસ્તુ છે, પણ છતાં એ સમષ્ટિનો, દુનિયાનો, રાષ્ટ્રનો, સમાજનો, કશુંક આપણાથી વધારે, કશુંક અહંકાર સિવાયથી કશું બનાય. આપણું ધ્યેય હંમેશા અહંકારનો વિજય કરવાનો હોય છે. એથી વધારે ટૂંકમાં આપણામાં બીજાનો સમાવેશ થાય, રાષ્ટ્રનો વિજય થાય. ચાલો, એટલે ગાંધીજીએ કેવું ઉત્તમ કામ કર્યું ને, બધાને આ પ્રકારનો એક ધ્યેય આપી દીધું કે રાષ્ટ્રનું સ્વાતંત્ર્ય. વ્યક્તિ સ્વાતંત્ર નહીં, રાષ્ટ્રનું સ્વાતંત્ર્ય. એના માટે વ્યક્તિનો ભોગ આપવો પડે તો આપવામાં કોઈ સંકોચ નથી. એમનામાં કેવી શક્તિ હશે કે લોકોમાં આ પ્રકારની પ્રેરણા જન્માવી શક્યા કે લોકો રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયા? આ ઉત્કૃષ્ટ ધ્યેય હોવો જોઈએ જીવનમાં. ધ્યેય જેટલું ઉત્કૃષ્ટ હોય એટલું આપણું કર્મ એટલું દીપી ઉઠે. ધ્યેય જેટલું નીચે હોય, ભલે ને તમે મહાન ભારતી મહાન દેખાતું કર્મ કરતા હો આપણે, પણ અંદરની વૃત્તિ બરોબર ના હોય, હીન હોય, તો એ કર્મહીન જ છે. અને બહારથી ગમે તેવું હીન દેખાતું કામ કરતા હો, ઝાડુ વાતા હો, પછી વૃત્તિ ઉત્કૃષ્ટ હોય તો એ કર્મ ઉત્કૃષ્ટ છે. એટલે કયું કર્મ કરવું એ આપણું મહત્વ રહ્યું જ નથી.
કઈ ભાવનાથી કર્મ કરો એ મહત્વનું રહે. એટલા માટે વર્ણાશ્રમ નો કઈ વાંધો નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર પોતાને ભાગે જે કર્મ આવે એ કર્મ હંમેશા સમાજના હિત માટે કરાય. કર્મ ભગવાનને અર્પણ થઈ ગયું, સમાજને અર્પણ થયું, કર્મયોગ થઈ ગયો, ધર્મ થઈ ગયો. તો દરેક ધર્મનું પાલન કરે તો દરેકનું કલ્યાણ, તો સમાજનું કલ્યાણ થાય અને દરેકનું કલ્યાણ થાય. એ પ્રકારની મૂલ્ય આવ્યું કે જેટલા અર્થ કામ વધારો એટલો માણસ સુખી ને સફળ કહેવાય, ત્યારથી આ વસ્તુ તૂટી ગઈ. તો જ્યાં ધર્મનું મહત્વ છે ત્યાં સમષ્ટિનું મહત્વ છે. પણ વ્યક્તિગત જયારે સુખ મહત્વનું બન્યું, આ પાશ્ચાત્ય મૂલ્ય, આ પશ્ચિમના લોકોની અસરમાં આવીને આપણે પછી છેવટે અર્થકામને મહત્વ આપતા થયા, ધર્મનું મહત્વ ગયું, ત્યારે ધર્મને માટે રચાયેલી વ્યવસ્થા કામ ન જ કરે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા શેને માટે હતી? ધર્મની વૃદ્ધિ માટે હતી, સમાજના કલ્યાણ માટે, એ દ્વારા વ્યક્તિના કલ્યાણ માટે. શ્રેયસ, શ્રેયસ એટલે કલ્યાણ, ભૌતિક કલ્યાણ અને આધ્યાત્મિક કલ્યાણ બંને થાય, ભગવાન સમજાવશે. જ્યાં વ્યક્તિગત સફળતા મહત્વની બની, વ્યક્તિગત લાભ મહત્વનો બન્યો, અર્થકામ એવું જ દુનિયા તો માને છે ને. આપણે અત્યારે આખી જે અર્થવ્યવસ્થા છે એ શા માટે? એ વ્યક્તિની ઉન્નતિ માટે છે. તમે કરોડોપતિ ને અબજપતિ ને મિલિયનર બિલિયનર કેમ કરો? એની ગણના થાય દુનિયામાં, કહો તો ધનવાન માણસો કોણ છે, ફલાણા માણસો કોણ છે, હું એમ આવું હું નથી. મારા કર્મથી વ્યક્તિગત સમૃદ્ધિ કેમ પ્રાપ્ત થાય? મારા કર્મથી આ દેશની સેવા કેમ થાય? એક જુદી વસ્તુ છે. એટલે ભગવાન કહી રહ્યા છે કે વાસ્તવમાં ઉત્કૃષ્ટ ધ્યેય હોવું જોઈએ, તો જ તમે વ્યક્તિગત જય પરાજય તો સરખા, ધ્યેય જેટલું ઉત્કૃષ્ટ હોય એટલા જય પરાજય વધારે સરખા થાય, ધ્યેય જેટલું નીચું હોય એટલા જય પરાજય વધારે વધારે ઓછા સરખા થાય. જેટલું નીચું ધ્યેય એટલા જય વધારે મહત્વનો, પરાજય નહીં. જેટલું ધ્યેય ઊંચું હોય એટલે વ્યક્તિગત જય ઓછો મહત્વનો બની જાય. ઈશ્વર ધ્યેય હોય તો વ્યક્તિગત જય મહત્વનો રહી જાય. એટલે ભગવાન કહે છે કે યુદ્ધ કરતા પહેલા મનમાં આ નિશ્ચય કરી લે. બીજી પંક્તિમાં કહે તતો યુદ્ધ આયોજ્યસ્વ, ત્યાર પછી તો યુદ્ધ માટે તૈયાર થા, પછી યુદ્ધ કર. ત્યાર પછી આ પ્રકારની ભાવના મનમાં આવ્યા પછી જે પહેલી પંક્તિમાં કહેવામાં આવે, સુખ દુઃખે સમય કૃત્વા લાભ લાભો જયા જય સમય કૃત્વા, વિજય પરાજય લાભ ગેરલાભ સુખ દુઃખ એ બંને મનમાં સમાન ગણીને, અર્થાત એ મારું ધ્યેય જ નથી, મારું ધ્યેય ઉત્કૃષ્ટ છે. ઈશ્વરનો વિજય, રાષ્ટ્રનો વિજય, સમાજનો વિજય, સમાજની ઉન્નતિ, સમાજની સેવા, એ જાતનું જયારે ધ્યેય હોય ત્યારે જે વ્યક્તિગત ધ્યેય જેટલું ઓછું મહત્વ એટલા વસ્તુ સમાન રહેશે. જેટલું વ્યક્તિગત ધ્યેય મહત્વનું એટલી સફળતા નિષ્ફળ અસમાનતા વધારે. તો યુદ્ધાયુજ્યસ્વ નહીં એમ પાપો અવાપશે, ખોટી જગ્યા મૂકવામાં આવે છે. કારણ કે આ છે ને
कई जगह रहते हैं, प्रकार है हमने पुरतु भगवान ने अर्जुन ने कई युद्ध करव जोइए, ने कई भी भावना से युद्ध करव जोइए एनो उपदेश आप्यो, जे आज हमने नो विस्तार करवा आवशे कर्मयोग में। और आगे वधे तो छन्नो पाना पर एक प्रश्न थो, अत्यार सुधी भगवान क्यों उपदेश करो? बी वस्तु उपदेश करो, एक तो पारमार्थिक उपदेश करो, दोनों भेद विनाशनम नित्यम इत्यादि कसम सपुरुष पार्थ कम घात है हंदिकम, जेने आत्मा ज्ञान आ प्रकार ज्ञान छे, वेद जे जाने से अविनाशनम नित्यम एनम अजम अव्ययम, अविनाशी नित्य अजन्मा अव्यय आत्मा ने जाने से ये बजी कर्म करतो पण नथी अने करावतो पण नथी, अर्थात करवा ने करावाथी मुक्त थयो ए ज्ञानी महापुरुषे कोई कर्म करवानो रहेतो नथी। भगवत गीता में सन्यासी कहे, तो भगवत गीता में सन्यासी आ प्रकार की व्याख्या है, जे ज्ञान ने कारण सन्यासी, आत्म ज्ञान ने कारण, आत्मा शु स्वरूप है, आत्मा निर्विकार है, अकर्ता है, अभोक्ता है, नायम हंति न हन्यते, आत्मा हनन करतो पण नथी અને હણા તો પણ નથી, આત્મા કરતો પણ નથી, કર્મ કરતો નથી, કર્મનો ભોગ પણ બનતો નથી, આત્મા કરતા પણ નથી, ભોગતા પણ નથી। તો આત્માનું આ પ્રકારનું જ્ઞાન પોતાનું, કે હું આ પ્રકારનો છું, અકર્તા અભોગતા છું, એ જ્ઞાન થયું તો પછી કોઈ કર્મ થતું પણ નથી અને કરવાનું રહેતું પણ નથી, એને કહેવાય સંન્યાસી, કર્મ સંન્યાસી મુખ્ય। તો ભગવાને આ પ્રકારના સંન્યાસી ઉપદેશ કર્યો કે કોણે કર્મ કરવાનું રહેતું નથી, પણ પછી ઇદાને સ્વધર્મ તતો યુદ્ધાયુજસ્વ તસ્માદ ઉત્તિષ્ઠ કામંતેય, ભગવાન મને તો આપ કર્મ કરવાનું કહો છો, આગળ આપણે કહ્યું કે જેને અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન છે, આત્માને પોતાને અકર્તા અભોક્તા જાણે છે, એને કઈ કર્મ કરવાનું રહેતું નથી, એટલે મને આપ કહો છો કે ઉત્તિષ્ઠ કાંત યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ માટે નિશ્ચયવાન બનીને તું સજ્જ થઈ જા, મને તો યુદ્ધ કરવાનું કહો છો, દુઃખ ભોઈષ્ટસ્ય કર્મણા કરણ અપેક્ષા, ભગવાન જેમાં અત્યંત દુઃખ રહેલું છે એવું કર્મ કરવાને બદલે કરતા કરણમ કાર્યમ સર્વ મિથ્યા વેદિ કર્મ સર્વ કર્મ સર્વ સંન્યસ્ય, મને તો એવું લાગે છે ભગવાન આ બધી માથાકૂટ કરી, આ બધું દુઃખ અત્યંત પરિશ્રમ જ્યાં જે કર્મ છે કરવાનું, અનેક દુઃખ રહેલા છે એવું કર્મ દુઃખ તો રહેલું હોય ને, કમર તો વાવી પડે ને ભાઈ કર્મ કરવું હોય તો, એમને તો સહાય જ નહીં કરશું, કર્મ વાળામાં દુઃખ રહે, બીજું તો શું છે કમર વાળીએ તો વાળીએ, ઉપરથી ઘણી વાર તમને જ્યાં ચાખા પણ મળતા હોય, એક તો કામ કરો અને ઉપરથી પાછા જાત જાતના તમને ચાખાઓ બધું ગમ્યું થાય, કર્મ કરવું હોય એટલે દુનિયા સાથે વ્યવહાર કરવો પડે, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય એ બધું સવાલ જ છે, એટલે ત્યાં શારીરિક પીડા રહેલી હોય, માનસિક પીડા પણ રહેલી હોય, બધું હોય, કર્મ પીડા વગર થઈ શકતો નથી સામાન્ય, આવું કરવાને બદલે ભગવાન આ બધું મિથ્યા તો છે ને, છેવડતા તો મિથ્યા છે, બધું કરતા કર્ણમ કાર્યમ ચ સર્વ મિથ્યા એવ,
કોઈ કરતા નથી, કરણ નથી, પારમાથી દ્રષ્ટિ મિથ્યા છે. તો પછી બધું કર્મ છોડીને હું તો શાંતિથી બેસી જવું એવું કેમ ના કરો, સુખીથી બેસી જવું બધું છોડીને એવું કેમ ના થાય. ભગવાન કે ભાઈ થાય સત્યમ, જરૂર આ બધું છોડીને તું શાંતિથી બેસી શકે. જો આ બધું છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય તો બસ આ કર્મ શેનું કરવાનું છે, જેથી આપણે કર્મ છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. સમજવાની જરૂર છે, બધાને કર્મ કરવામાં જોવું પડે છે. બધા એક છે કે ભાઈ આમાંથી આપણે છૂટીએ. એટલે લોકો શું કરે છે, કર્મ છોડી દે છે, પણ પેલું જોર તો રહેતું જાય છે, જોર બીજી વસ્તુ કરતા હોય છે. બધા મારે કર્મ આપણને જોર પાડે, કર્મ નથી પાડતું, કર્મની પાછળ રાગ દ્વેષ એ આપણને જોર પાડનારા હોય છે. તો કર્મ છોડી દો, રાગ દ્વેષ તો જાય રહ્યો, એ જોર તો પડવાનું રહી ગયું. પછી એટલે તુષ્ટિ અવસ્થા શાંતિથી બેસવાના, કર્મ છોડાય ગયો શાંતિથી બેસાય નહીં, કે અંદર જે રાગ દ્વેષ શાંતિથી બેસવાના છે. ભગવાનની વાત તો સાચી છે કે બધા કર્મ છોડીને શાંતિથી બેસી જવું જોઈએ, પરંતુ ક્યારે એવું થાય કર્મ છોડવાને કારણે શાંતિ મળતી હોય તો. એટલે કર્મ છોડ્યા પહેલા શાંતિ મેળવી હોય પછી કર્મ છોડો તો બરોબર. કર્મ છોડવાથી શાંતિ મળવાની નથી, કર્મ કરતા કરતા શાંતિ મેળવી હોય અને પછી કર્મ છોડો તો તમારી શાંતિ ટકી રહે, નહીં તો નહીં. એટલે ભગવાન કહે છે કે મેં જે આ કહ્યું કે જ્ઞાની પુરુષ ને કોઈ કર્મ કરવાનો રહેતો નથી, જ્ઞાની માટે કર્મ. પણ જે મુમુક્ષુ છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, ભગવાન આ વૃક્ષો મને યોગમ, જે યોગમાં આરૂઢ થવા માંગે છે, જ્ઞાનમાં આરૂઢ થવા માંગે છે, જ્ઞાન નિષ્ઠ બનવા માંગે છે, જે મુમુક્ષુ છે એ સાધક છે, એને મળે તો કર્મ જરૂરી છે, જેથી એ છેવટે કર્મના સંઘર્ષ મુક્ત થાય અને શાંત મનથી જ્ઞાનની સાધનામાં જ્ઞાન નિષ્ઠામાં આરૂઢ થાય. અર્થાત આ કર્મ છોડવા માટે ખૂબ તૈયારી કરવી પડે. અર્જુન કર્મ છોડવા તો માંગે છે, ત્યારથી તો બધું શરૂ થયું. ભગવાન ભગવદ્ ગીતામાં આ કર્મ સંન્યાસ નો ઉપદેશ કરે છે. કર્મ સંન્યાસ એટલે કર્મ છોડવું. તો કર્મ છોડવું એટલે શું? ભગવાન સમજાવે છે કે છૂટવાનું એ મનમાં થતું હોય છે, બહારથી કર્મ ન કરવું, નિષ્ક્રિય બનવું એ કર્મ છોડવું નથી. આપણે દેહથી નિષ્ક્રિય બની શકીએ, છતાં મનથી અત્યંત સક્રિય હોઈએ તો પછી કઈ છૂટ્યું નથી. બે સાધુ જતા હતા અને એક નદી પાસે પસાર હતા. એમણે જોયું કે એક યુવાન સ્ત્રી હતી, એ નદીમાં ડૂબી રહી હતી, એક સાધુ તરત આગળ એને બચાવી દીધી અને ઉચકીને લઈને પછી બરાબર મૂકી દીધી. આગળ વધ્યા ત્યારે પેલો બીજો સાધુ ટીકા કરે કે તું બ્રહ્મચારી છે, તે સ્ત્રીને સ્ત્રીને સ્પર્શ કરો, તે સ્ત્રીને ઉચકી આમ કરું ત્યાં આમ કેમ થાય બ્રહ્મચારી. મેં તો કર્યું છૂટી ગયું, મારા તારા મને ગયું નથી, મને જતું નથી આવતું, છૂટ્યું નથી, એ ક્યાં છોડવાનું છે, ત્યાં છોડવાનું. એ છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ ત્યારે પછી બહારથી કરો કે ના કરો મહત્વ રહેતો નથી. ટૂંકમાં કરવામાં વાંધો નથી, ન કરવા એ પ્રકારની સ્થિતિ આવે કે કરવામાં વાંધો નથી, ન કરવાય વાંધો નથી, ત્યારે તમે નક્કર છોડો છોડો. કરવા વાંધો છે, ન કરવામાં નથી એવી વૃત્તિ જ્યાં જોઈએ ત્યાં કર્મ કરો. કર્મ જયારે બોજરૂપ ના રહે, કર્મ કોઈ સંઘર્ષ ન જન્માવે, કર્મ કરવામાં કોઈ પ્રકારની વિપત્તિ ન હોય કે પીડા કે પરિશ્રમ ના હોય એ સ્થિતિ આવે પછી કર્મ છોડો તો છોડો.
કઈ છોડવા થી પછી મનમાં કોઈ વસવસો નહીં રહી જાય. માટે કર્મ છોડવા માટે ખૂબ પ્રયત્ન કેમ કરવો પડે? એ પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવા કે કર્મ કરવા છતાં મનમાં કોઈ સંઘર્ષ જન્મતો નથી, કર્મ કરવા છતાં પ્રસન્નતા છે, અને નહીં કરવાથી પણ પ્રસન્નતા છે. એ સ્થિતિ જયારે આવે ત્યારે તો કર્મ છોડી શકે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કર્મની આવશ્યકતા છે. બીજી મોક્ષ છે એ સાધક છે, એને તો આ ભાવનાથી કર્મ કરવું જોઈએ. એવું જ્ઞાન અહમ મમ ઇત્યાદિ સંસાર વિધ્વંસકમ ભવતી, વાત સાચી છે. આત્મા કરતા છે અભોક્તા, એ જ્ઞાન જ ખરેખર બધા સંસારનો નાશ કરનારું છે. તથાપિ તત આરુળ વિષયમ ન તો આરુક્ષ વિષયમ ઇતિ. જ્ઞાન કોને માટે છે? જે જ્ઞાન આરુળ થઈ ગયો છે, આરુળ થવા માંગતો જે સાધક છે એને માટે ના છે. અંતેથી ભગવાન બંને વસ્તુ કહે છે, કર્મ સંન્યાસ કર્મ યોગ વિષય વિભાગ. કોને માટે કર્મ સંન્યાસ છે, કોને માટે કર્મ છે એ પહેલા સ્પષ્ટ સમજવું જોઈએ. પણ ભગવાન વિભાગ કરે છે. અત્યારે ભગવાને કર્મ સંન્યાસની વાત કરી, જ્ઞાન માર્ગ ની વાત કરી, આત્મ તત્વનું નિરૂપણ કર્યું. જે જ્ઞાન થી મનુષ્ય કર્મ કરતો પણ નથી અને કરાવતો પણ નથી, અર્થાત એ કર્મ સંન્યાસી છે. તો કોને કર્મ સંન્યાસી કહેવાય અને કોને કર્મયોગી કહેવાય? કે કોણ કર્મ સંન્યાસ નો અધિકારી છે અને કોણ કર્મયોગ નો અધિકારી છે એ આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ. તો પછી વારંવાર છોડી દો ક્યારે છૂટશે, ક્યારે પૂરું થશે એવું પ્રશ્ન ના થયા કરે. વસ્તુ એની જાતે છૂટી જાય ત્યારે છૂટ્યું ક્યાં? આપણે છોડવું પડે ને એ વસ્તુ છૂટતી નથી. બહારથી છોડીએ પણ મનમાંથી છૂટતી નથી. તમને ખબર છે મેં કેટલો ત્યાગ કર્યો છે? તમને ખબર છે મેં કેટલી સાહેબી છોડી છે અમેરિકા થી આવે છે? ખબર છે તમને શું ત્યાં મારા કેવી જાતની વસ્તુ જોયું તમે? અભિમાન જન્મે નો ત્યાગ થયો છે. ત્યાગી નું પણ અભિમાન છે. એનો અર્થ એ કે ત્યાગ છે ને એ બોજરૂપ છે. અંદર ખરેખર ખરેખર કઈ ગુમાવ્યો એવું લાગતું હોય ત્યારે આ બધી વાતો થાય. એટલે એ છોડવાનું કોઈ પ્રકારનું બોજરૂપ ના હોય ત્યારે છૂટું કહેવાય. એમ કર્મ છોડવું બોજરૂપ ના હોય તો જ છૂટું કહેવાય. એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો જ વાસ્તવમાં એ સારી રીતના ત્યાગ કહેવાય. એ ભગવાન હવે એ વસ્તુનો વિભાગ કરવા માંગે છે. કર્મ સંન્યાસ કર્મ યોગ વિષય વિભાગમ સૂચયતમ. કર્મ સંન્યાસ નો વિષય અને કર્મયોગ નો વિષય ના વિભાગ કે ક્યાં સુધી કર્મ સંન્યાસ નું પ્રકરણ હતું અને ક્યાંથી કર્મયોગ નું પ્રકરણ શરૂ થાય છે. કર્મ અનુષ્ઠાન પ્રકાર ભગવાન શું કરે છે? પેલા તો ક્યાં સુધી કર્મ સંન્યાસ નું પ્રકરણ હતું અને ક્યાંથી કર્મયોગ નું પ્રકરણ શરૂ થાય છે એ કહે છે. અને સાથે સાથે કર્મયોગ ની વાત કરે ત્યારે કર્મ નું કેમ પ્રકાર અનુષ્ઠાન કરીએ તો યોગ બને, કર્મયોગમાં કઈ રીતે કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ, કઈ વૃત્તિ થી ભાવના થી તો કર્મયોગ બને એ ભગવાન શીખવા માંગે. એ માટે ભગવાન પ્રસ્તાવના કરે છે. 39 શ્લોકમાં કહે છે, ઈશા તે પિતા સાંખ્ય બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ
कर्म बंधम प्रहास्यसे। ईशाते अभिहिता सांख्य बुद्धि, ईशाते सांख्य बुद्धि अभिहिता। आ प्रकार है सांख्य बुद्धि में जाके, सांख्य ना विषय ने बुद्धि के, सांख्य कौन है कहा समझा रहे से, सांख्य एक तो संख्या शब्द से सम्यक ख्यायते इति संख्या, जिन्हों सारे इते निरूपण करना मावे छे ने संख्या के, एक आत्म तत्व ने सांख्य, तो जेमा आत्म तत्व नो प्रतिपादन थाय छे ए शास्त्र सांख्य क्या आवे। भगवान सांख्य शब्द नो प्रयोग करे छे इतना मानो कि सांख्य वो प्रचलित शब्द है, कर आपने ऐसी प्रचलित ये परिचित न हो ही है, परंतु शास्त्र ना जान कर तो सांख्य से वो परिचित है। वही शेषिक नहीं आएगा सब क्या कहते हैं, ईश्वर जगत का विश्व का सृजन तो करता है लेकिन विश्व बन नहीं सकता है, सिर्फ निमित्त कारण है उपादान कारण नहीं है, इसलिए वो विश्व का सृजन तो करता है लेकिन विश्व बन नहीं सकता है, इसे राम कृष्ण रूप में अवतार में नहीं धारण कर सकता है। और कहने लगा सांख्य वगैरह वही शेष को न्याय को ये अर्थ में भगवान ये सांख्य ना उपयोग शब्द ना प्रयोग नहीं करता। अब बीजा अर्थ है सांख्य हो क्या मारो ये प्रकार सांख्य नो ही आगे उपदेश नहीं, जे प्रकार ना उपदेश कपिल मुनि ने करे हो ये प्रकार ना सांख्य नो उपदेश ही नहीं, क्योंकि ये पण आपणे घणी नजीक छे। कपिल मुनि जो उपदेश करे हो ये पण वेदांत थी घणो नजीक छे, वेदांत नथी। तो अनेक आत्मा अनेक छे उपदेश करवा नहीं, तो ईश्वर ने स्वीकार ना करना, निरीश्वर सांख्य ईश्वर ने स्वीकार ना करना, तो ईश्वर ने स्वीकार ना थी, ईश्वर जगत में सृजन करना चाहिए वो पण स्वीकार ना थी, त्या तो प्रकृति प्रधान जगत में सृजन करे छे ईश्वर पुरुष है प्रकृति, પુરુષ વિચારો એટલે એમણે જે પ્રકારે જોયું હશે એમના જમાનામાં, તો એ બધું કરવાના પ્રકૃતિ જે પુરુષ કરી ભોગતા છે જે વખતનું ચાલતું આવે, બધું કરનાર પ્રકૃતિ છે, પુરુષ વિચારો ભોગતા છે, જે લાવી આપવામાં આવે એના જેને સંતોષ માનવો પડે, જે ધર્મમાં સામે આવે, આમ પ્રકૃતિ જગતનું સર્જન કરે, પુરુષની જરૂરિયાતને ધ્યાનમાં રાખે પ્રકૃતિ જગતનું સર્જન કરે વગેરે વગેરે, એ પણ ચર્ચા ક્યારેક આવશે। એ અર્થમાં સાંખ્ય શબ્દનો પ્રયોગ એ લોકો બધી સંખ્યા ગણતરી કરનારા બહુ છે, કેટલા તત્વ 24 તત્વ છે 25 તત્વ છે એમ કે તત્વની ગણતરી કરનારા સંખ્યા કરનારાને સાંખ્ય કહેવામાં આવ્યા। એ સાંખ્ય એટલે કેવું, તો કે આત્મ જ્ઞાન ઉપદેશ કરનારા શાસ્ત્રને સાંખ્ય કહેવામાં આવે। સાંખ્યમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ, એટલે સંખ્યા તો કે પરાવિદ્યા, સંખ્યા એટલે પરાવિદ્યા, જેમાં આત્મ તત્વનું સારી નિરૂપણ કરવામાં આવે એ સંખ્યા, અને તેના આવડે એનું પ્રતિપાદન આત્મ તત્વને સાંખ્ય કહેવામાં આવે। સાંખ્યમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ, સાંખ્ય શબ્દ કરવાનું આત્મ તત્વ અથવા તો બ્રહ્મ પરમ બ્રહ્મ નિર્વિશેષ એમ પરમ બ્રહ્મ કે નિર્વિશેષ આત્મિક વસ્તુ છે। સાંખ્ય એટલે આત્મ તત્વ, તો સાંખ્ય બુદ્ધિ અભિહિતા, એટલે અર્જુનના મનમાં સ્પષ્ટતા થાય કે અત્યારે અર્જુન અત્યાર સુધી તને જે મેં ઉપદેશ કર્યો એ સાંખ્યના વિષયમાં હતો, પરમાત્માના વિષયમાં હતો, આત્મ તત્વના વિષયમાં હતો, પરમ બ્રહ્મના વિષયમાં હતો, નિર્ગુણ નિર્વિશેષ નિર્વિકાર તત્વના વિષયમાં હતો, ન જાયતે મેદ ઇત્યાદિના પરમ બ્રહ્મ વિષયીકૃત્ય,
જન્મ નથી, મૃત્યુ નથી, કોઈ વિકાર નથી, નિર્વિકાર છે, અકર્તા છે, અભોક્તા છે. અંતેથી જે એટલે કહેવામાં આવે ને અચ્છેદ્યો દાશ અક્લેદ્યો શોષ્ય નિત્ય સર્વત સ્થાણ અચલો એમ સનાતન. નિત્ય છે, સર્વવ્યાપક છે, નિશ્ચલ છે, અવ્યય છે એ તત્વ. આમ એ દેહ અર્જુન અત્યાર સુધી તને આ સાંખ્ય નો અર્થાત પરમ બ્રહ્મ નો કે પરમાત્મા નો ઉપદેશ કરવામાં આવે. સાંખ્ય બુદ્ધિ, તો સાંખ્ય ના વિષયમાં બુદ્ધિ કહો, જ્ઞાન કહો, ઉપદેશ કહો, તેને કરવામાં આવે. તો જ્ઞાન વારણ સેવા આશ્રયણે ન તો આરો વૃક્ષો હો. તો એ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એને માટે એ એમાં પ્રતિષ્ઠા છે. ટૂંકમાં આ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠ છે એની વાત કરવામાં આવે. જેને આ જ્ઞાન છે એ માટે જ એ પ્રકારની બુદ્ધિ છે, એ પ્રકારની જ્ઞાન છે, નિષ્ઠા છે. એક ત્યાર પછી બુદ્ધિ યોગે તમામ શૃણુ એ અત્યાર સુધી તને આ સાંખ્ય અર્થાત આત્મતત્વ નો ઉપદેશ કરવામાં આવ્યો. ઇમામ હવે યોગે બુદ્ધિ શૃણુ, યોગ વિષયમાં બુદ્ધિ છે, યોગ વિષયનું જ્ઞાન છે એ હવે તું સાંભળ. સાંખ્ય અને યોગ આ પ્રકારે હવે વિભાગ કરવામાં આવે. આમ આપણે પણ જયારે ભગવદ ગીતાનું વાક્ય બોલીએ, સંકલ્પ વાક્ય બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, આમ ભગવદ ગીતાના બે વિષય થયા, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર કર્મયોગ ભક્તિ યોગ યોગ શાસ્ત્ર. તો ભગવાન કહે છે કે અત્યાર સુધીના શ્લોકમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો, હવે તને યોગ શાસ્ત્રનો કર્મયોગનો ઉપદેશ કરવામાં આવશે. અત્યારે જે ઉપદેશ હતો એ જ્ઞાની પુરુષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો, અથવા તો જે લોકો ઉત્તમ અધિકારી હતા જેમને આ ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત થાય એમને માટેનો ઉપદેશ હતો. પરંતુ આ ઉપદેશનું શ્રવણ કરવા છતાં પણ જેનામાં જ્ઞાન જન્મતું નથી, છતાં પણ જે જ્ઞાન ઈચ્છે છે, જે જ્ઞાન ઈચ્છે છે, કેમ જ્ઞાન છે? કારણ કે મોક્ષ ઈચ્છે છે, એને કોઈ દુનિયાની સિદ્ધિઓ જોઈતી નથી. જેના મનમાં આ પ્રકારનો નિશ્ચય થઈ ચુક્યો છે કે મને કોઈ દુનિયાની સિદ્ધિ નથી જોઈતી, મોક્ષ જ મારે જેનો ધ્યેય છે. યશ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રુહિતમ મે, જેને જમન નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય, નિશ્રેયસ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય એનો ઉપદેશ કરો. અર્જુન મોક્ષ છે, મોક્ષ નો ઈચ્છુક છે, એટલે કોઈ દુનિયા વસ્તુ જોઈતી નથી. નહી પ્રવશ્યામિ મો અનુદ્યાત ય છોક મુચ્છો ક્ષણમ ઇન્દ્રિયાણા અવાપ ભૂમાવ સપત્ન વૃદ્ધમ રાજ્યમ સુરણા વિચારાધિપત્યમ. ભગવાન આ પૃથ્વી નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થાય કે દેવતાનું આધિપત્ય પ્રાપ્ત થાય તો મારો શોક દૂર થાય મને જણાતું નથી. અર્જુનને પૃથ્વીના રાજ્યમાં પણ રસ નથી કે સ્વર્ગના રાજ્યમાં પણ રસ નથી એમ જાહેર કરે. અર્જુન મુમુક્ષુ છે, આરુરુક્ષુ અર્થાત આ જ્ઞાન યોગ પર આરૂઢ થવા માંગે છે, પછી આરૂઢ થયો નથી. આમ ઘોડા પર આપણે આરૂઢ થવું હોય તો એને પણ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે ને. એમનો પ્રયત્ન કરે તો ઘોડો ક્યાંય જતો હોય, લાભ મારી જતો હોય, ઘણી વાર માની જાય, પછાડી જતો હોય. તે ત્યાં જ્ઞાન યોગ રૂપી ઘોડા પર આરૂઢ થવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, એ કર્મયોગ દ્વારા પ્રાપ્ત થાય. તેથી અર્જુન તું મુમુક્ષ છે માટે કર્મયોગ નો ઉપદેશ કોને મળે છે? મુમુક્ષ મળે છે. ઘણા બધા લોકો ગીતાનો ઉપદેશ સાંભળીને પછી ફરિયાદો કરતા હોય કે સ્વામીજી આ પ્રકારે કર્મ કરીએ તો અમે મરાઈ જઈએ ને દુનિયામાં. એટલે દુનિયાવી આપણે હજી હેતુઓ રાખતા હોય અને પછી આ ભાવનાનું આપણે એને અનુષ્ઠાન અનુકરણ કરવા માંગતા હોઈએ તો નથી થતો. મોક્ષ માટે અમારા સ્વામી એમને કે ગીતા એ મોક્ષ શાસ્ત્ર,
गीता मोक्ष शास्त्र है। ये छोड़ा ना उसे बंधन का नाम काम तो लागे व्यवहार में संसार में काम लागे घनी वस्तु गीता में छे। बीजू क्वेश्चन तो आप आखी योजना समझता हूं ये कि जीवन शुभ ध्येय भले कदाच अत्यारे अपना ध्येय जन्म्य ना हो હજી આપણને એવો વૈરાગ એના જન્મ્યો હજી આપણે દુનિયાની બહુ જરૂર હોય ઘણી આસક્ત ભલે હોય તો પણ આપણે સમજી તો શકીએ કઈ દિશામાં આપણે આગળ વધવાનું છે આપણો રાગ દ્વેષ હોય તો આપણે એવી દિશામાં નથી વધવાનું આગળ કે રાગ દ્વેષ વધે એ દિશામાં આગળ વધવાનું છે કે રાગ દ્વેષ ઘટે આપણે એ પ્રકારે સમજણ તો પડે છે કે સુખ દેવો રાગ દ્વેષ થી મુક્ત થવામાં છે રાગ દ્વેષ ને પોષવામાં નથી એટલે ભલે આપણે સંસારમાં જીવતા હોઈએ કદાચ સંસારને ધ્યેયમાં રાખતા હોઈએ તો એવી રીતે કર્મ કરી જેથી રાગ દ્વેષમાં વૃદ્ધિ ના થાય રાગ દ્વેષ ક્ષીણ થાય એવી સમજ તો પ્રાપ્ત થાય એટલે મોક્ષ તો છે માણસ એ સમજવા જોઈએ કે હું મોક્ષ છું મને મોક્ષ જોઈએ છે ભલે હજી એવી મારામાં પરિપક્વતા પ્રાપ્ત થઈ નથી અત્યારે હજી મારા દુની વસ્તુઓ મને બહુ આકર્ષણ છે પણ ખરેખર તો મને મોક્ષ જોઈએ તો નથી મળ્યું ત્યાંથી આકર્ષણ છે મળ્યા પછીનું આકર્ષણ રહેવાનું નથી પણ જ્યાં સુધી ન મળે ત્યાં આકર્ષણ રહેતું હોય છે જાણવાનું છે કે મળ્યા પછી એનું આકર્ષણ રહેવાનું નથી અત્યારે છોડી દો તો સાહેબ ના છોડા તો ભલે મેળવો મારા સ્વામી બ્રહ્માત્મા મહારાજે કોઈ કામે પડી ગયું અને કઈક મારે ભજે ગોવિંદ શીખવાડે કે હું તો ભાઈ સંસાર પાત્ર કે તમે ઝંપલાવો તો ઈચ્છા તો ઝંપલાવો વાંધો નથી પછી તમે ત્યાં છો ભજે ગોવિંદ ઉપદેશ તમે પછી પ્રાપ્ત થશે એટલે ભલે આપણે ઝંપલાવતા હોઈએ પણ દુઃખ પડે ત્યારે ખબર પડે કે આ દુઃખ શરણ પડે છે આપેલા અવિવેક ને કારણે દુઃખ પડે છે રાગ દ્વેષ ને કારણે દુઃખ પડે છે આ દુનિયા દુઃખ આપતી નથી દુઃખ આપવાનું કારણ તમારા મનમાં વગેરે સમજ જેમ જેમ પડે તેમ તેમ આપણે મુક્ત થવા રહે એટલે ભલે આપણે આનું અનુસરણ કરીએ કે ના કરીએ પણ સમજ તો બહુ મહત્વની છે જે સમજે આપણે કારણ કે આપણા અનુભવ પરથી ધીમે ધીમે આ સમજ માટે આપણે ખાતરી છે કે વાત તો બરોબર છે આ બરોબર છે એક વાર ઉપદેશ બરોબર છે ખાતરી થાય ને તો ધીમે ધીમે આપણા જીવનમાં આવે બુદ્ધિ યોગે તિમામ શણો હવે અર્જુન તો કર્મ યોગ વિશે ની બુદ્ધિ અર્થાત એનું જ્ઞાન એનો ઉપદેશ સાંભળ અર્જુન કેવો મોક્ષ છે એને કોઈ દુનિયા સ્થિતિ નથી જોઈતી અને માટે એક કર્મ યોગ નો ઉપદેશ નો અધિકારી નહીં આ ઉપદેશ બધા ના થાય આસક્તિ છોડીને કર્મ કર્મ વગેરે બધા ના કહેવાય જેને ખરેખર અર્થ અને કામ પ્રાપ્ત કરવા છે આસક્તિ છોડે તો કામ ના થાય એટલે આસક્તિ રાખવી પડે તો દુનિયામાં સફળતા મળે આસક્તિ છોડો બાળ બની ગયો મનમાં તો ભાઈ તમે જે મળે સ્વીકારવો પડે એવું તો ચાલે ને દુનિયામાં એટલે પણ આપણે જાણવું છે કે આસક્તિ દુઃખ આપે રહી છે ખબર પડે ત્યારે આપણે તમાચો પણ એટલે ખબર પડે આસક્તિ દુઃખ આપે રહી છે કારણ કે અર્જુન કેવો છે મોક્ષ છે માટે ભગવાનને કર્મયોગ નો ઉપદેશ કરે છે આ વૃક્ષો તો ચિત્ત શુદ્ધે શેના માટે ચિત્તની શુદ્ધિ માટે જો 97 પાનમાં લખ્યું બીજી પંક્તિ આ વૃક્ષો હો તવે તું કોણ છે યોગ અરૂથ ઈચ્છા ધરાવવામાં આવે છે મોક્ષ શું છે તેને જ્ઞાન યોગ ને માટે તારે જ્ઞાન યોગ માટે યોગ્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો કેવી રીતે પ્રાપ્ત ચિત્ત શુદ્ધિ ચિત્ત શુદ્ધ થાય તો તું જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરી શકે તો કેવી રીતે થાય ચિત્ત શુદ્ધિ શ્રદ્ધયા ઈશ્વરાનુબુદ્ધ્યા દેહભિમાને અકામનયા છે બહુ મોટી વાત કરી શ્રદ્ધા પૂર્વક ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી નિરભિમાની બનીને નમ્ર બનીને ઈશ્વરનો સેવક બનીને અકામનયા કોઈ પ્રકારની વ્યક્તિગત કામનાઓ રાખ્યા વગર
સુખ દુઃખાદિ સમ બુદ્ધ્યા છે, સુખ દુઃખ વગેરે સમત્વ બુદ્ધિ રાખીને કેટલું જોયું કર્મ, કેટલું જોઈએ કર્મયોગ એવો કર્તવ્ય હે. તારા માટે આ પ્રકારે કર્મયોગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, તારે કરવો જોઈએ, તારે કર્મયોગ નું અનુષ્ઠાન કરવું જોઈએ. નતું જ્ઞાન યોગ, જ્ઞાન યોગ માટે તું તૈયાર નથી, માટે તારે કર્મયોગ નું અનુષ્ઠાન કરવું જોઈએ. એવું કર્તવ્ય યોગે યોગે બુદ્ધિ તમામ શણું શ્રવણ કરાવે. તને આ કહેવામાં આવ્યું હોય તો આનું શ્રવણ કર. આ પ્રકારે શ્રોતાને તૈયાર કરવાનો હોય છે. જયારે આપણે વિષય બદલીએ ને ત્યારે શ્રોતાને પણ એ પ્રકારે આપણે તૈયાર કરવા પડે. એક જ પેજ પર આપણે હોવા જોઈએ. આપણે વક્તા જે પેજ પર હોય એ પેજ પર સ્પેસ શબ્દ ખબર છે તમને? સેમ પેજ એઝ યોર ચિલ્ડ્રન. એવું પૂછે ને તમે, તમે તમારા બાળક એક જ પેજ પર છો, અર્થાત એક જ ફ્રીક્વન્સીમાં છો, અર્થાત એક જ પ્રકારની સમજ ધરાવનારા છો. આમ વક્તાને શ્રોતાની સમજ એક હોવી જોઈએ. એટલે હવે જયારે વિષય બદલાય ત્યારે વક્તાએ શું કરવું જોઈએ? શ્રોતાને એ માટે તૈયાર કરવું જોઈએ. વિષય બદલાઈ રહ્યો છે, આ એક વિષય પૂરો થયો. કયો પૂરો થયો એ પણ બરાબર સ્પષ્ટ થાય, કયો નવું શરૂ થાય એ પણ સ્પષ્ટ થાય. એટલે હવે બરોબર શ્રોતા પણ તૈયાર થાય. એમાં પણ એ પ્રકારનું માનસિક પરિવર્તન આવે ને તો આ જ્ઞાન યોગ પૂરો થયો, કર્મયોગ શરૂ થાય છે. શા માટે હું સાંભળું પ્રશ્ન થાય ને, શા માટે ભગવાન આપ મને કર્મયોગ નું શું કામ કરો છો? કર્મયોગ નું તમે શું લાભ થાય? પેલો પ્રશ્ન એ થાય ને, બુદ્ધ્યાયુક્ત કર્મ બંધમ પ્રહાસસી. પેલા કેવું જ કેવું જ પડે. અમે હવે જે કહેવાના છે લાભ શું થાય એમ કેવો પડે પેલા, તો જ પેલો સાંભળવા તૈયાર થાય. બુદ્ધ્યાયુક્ત યયા પાર્થ, હે પાર્થ યયા બુદ્ધ્યાયુક્ત સમન્વિત. હે પાર્થ, જે પ્રકારની બુદ્ધિ, જે પ્રકારની સમજ, જે પ્રકારનું જ્ઞાન, જે સમજ ધરાવી ને વક્ષમાણ ઉપદેશ પ્રકારણ કર્મયોગે વર્તમાન સન્ન. તને હવે જે રીતે ઉપદેશ કરવામાં આવશે એ પ્રકારે કર્મમાં તું બરોબર કર્મયોગે વર્તમાન સન્ન. તું કર્મયોગ એમાં યોગની ભાંતિ કર્મ કરીશ. તને સમજાવીશ બધું. કર્મયોગ કોને કહેવાય સમજાવીશ, યોગ કોને કહેવાય સમજાવીશ. એ પ્રકારે એ સમજ પ્રાપ્ત કરે ને એ પ્રકારની ભાવનાથી કર્મનું અનુષ્ઠાન કરવા માટે કરવાથી કર્મ બંધમ પ્રહાસસી. તું કર્મ બંધ છે એને છોડી દે, ત્યાગ કરશે, કર્મ બંધ મુક્ત થઈ જઈશ, બંધન થી મુક્ત થઈ જઈશ. એ અર્જુને જોયે છે ને ભગવાન જેનાથી બંધન ને મુક્ત, એ ઉપદેશ મને કરો, તે ઉપદેશ કરીએ છીએ. બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ, યયા બુદ્ધ્યાયુક્ત, જે પ્રકારની સમજથી યુક્ત થઈને, જે પ્રકારની સમજ ધરાવનારો થઈને, એ સમજ માત્ર નહીં એ પ્રકારે કર્મ કરે નહીં. ભગવાન કહે છે હું તને કર્મની સમજ આપીશ જે સમજ પ્રમાણે વર્તન કરે ને. માત્ર સમજથી કામ નથી થતું, જ્ઞાનમાં માત્ર સમજથી કામ થાય, કર્મમાં સમજ પૂર્વક ના કર્મ થી કામ થાય. કર્મયોગ એટલે શું? સમજ પૂર્વક કર્મ કર. તો સમજ તો ભગવાન આપી પડે ને. હવે હું તને આ કર્મયોગની સમજ આપીશ જે સમજ ધરાવે ને, જે સમજ યુક્ત થઈને, જે સમજ ધરાવે ને તું કર્મ કરશે તો તને કર્મરૂપી બંધન થી મુક્તિ પ્રાપ્ત થશે. તો બંધન થી મુક્ત થઈશ. એ કહે છે કે વક્ષમાણ ઉપદેશ પ્રકારણ કર્મયોગે વર્તમાન સન્ન. એકમાં માત્ર જ્ઞાન પર્યાપ્ત છે, બીજામાં જ્ઞાન નો સદુપયોગ કરવાનો છે. બધું સમજ્યું તો છું સ્વામીજી કે અહિંસા કોને કહેવાય, સત્ય કોણ, એ પૂરતું નથી. પછી આપણે વર્તન કરવું પડે ને.
હું બ્રહ્મ છું કે વર્તન ના કરો બરાબર, તો માત્ર ત્યાં જ્ઞાન જ પૂરતું છે. વ્યવહાર આવે, વર્તન આવે, કર્મ આવે, ત્યાં પેલા જ્ઞાન એટલે યોગ્ય સમજ પણ જોઈએ, જો જડે એ સમજ પ્રમાણે આચરણ હોવું જોઈએ. તો હું તને સમજ આપ્યું કર્મયોગ ની, જે સમજ પ્રાપ્ત કરે ને તું જયારે કર્મમાં એ સમજ નો પ્રમાણ આચરણ કરશે કર્મમાં, ત્યારે એ કર્મ તને બંધન માંથી મુક્ત કરનારું માન્ય મળશે. એટલે અમારા સ્વામી મહારાજ કહે ભાઈ યોર એટીટ્યુડ ફિઝિકલાઇઝ્ડ, જે પ્રકારની સમજ પ્રાપ્ત થઈ છે એ સમજ નું માત્ર ખાવાસ કર્મમાં એની અભિવ્યક્તિ થઈ હોય, માત્ર ભાવના પૂરતી નથી. તો બહુ ચાહું છું એટલું પૂરતું નથી, ચાહું છું એટલે શું, જો દેખાડો તો ખરો તો ખબર પડે એવું ચાહે છે, પ્રેમ કરે છે, બધું હું તો બહુ કરું છું, ક્યાં કરો છો. એટલે અમુક વસ્તુ એવી છે ને જે કરવામાં પ્રગટ થવી જોઈએ, આ ભાવના માત્ર મનમાં ના રહેવી જોઈએ, પરંતુ કર્મ દ્વારા અભિવ્યક્ત થવી જોઈએ, તો જ એ આપણું કલ્યાણ કરનાર નિવડે. Two working hands are better than two praying lips. Okay, Gandhiji am kaya ke abhi kaam karmara be haath, ab prarthna karmara be hot karta, kaam karmara be haath vaga chadiya paas. De maatra bhavana na se ratke nahi padta. Ye bhavana ne karma acharan ma abhyakta karmane. To ye bhavana khare kar drada bane, તો જે નક્કર બને અને આ નક્કર વસ્તુને વસ્તુમાંથી મુક્ત કરે. વર્તમાન સં કર્મ બંધન પ્રહાસ્યસે, કર્મ બંધ કોને કહેવાય, જન્મ મૃત્યુ જરાદિ પુનઃ પુનઃ પુરુષ બંધનાતિ યોજરે બંધ, બંધ કોને કહેવાય, વારંવાર આપણને જન્મ મૃત્યુમાં આપણે જોડે. ટૂંકમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ પણ જે આપણને પછીના જન્મ અત્યારથી જોડે, જેથી મરીએ એટલે બીજા જન્મ સાથે જોડે, જોડીએ એટલે મરણ સાથે જોડે, અને મરીએ એટલે અમે જન્મ સાથે જોડીએ, પાછા વળી મરણ સાથે જોડે, જોડતું જાય એના બંધ કર્મય બંધ. જો કર્મને અયોગ્ય રીતે કરવામાં આવે તો કર્મ જ બંધન ના ઉત્પન્ન કરવાના એવડે, એ કર્મ જ આપણા જન્મ મૃત્યુની પરંપરાનું સાધન કારણ બને. એ જ કર્મને યોગ્ય ભાવે કરવામાં આવે તો એ પરંપરા મુક્ત કરવાનું સાધન હોય, જે મહાન વસ્તુ છે ને. અત્યારે મીમાંસો કેમ જ માને કર્મ બંધન, તેમ તો લોકો એમ કર્મ બંધન કરવાનું તો કે નહીં, એટલે કહ્યું ને ભગવાન આગળ કહે છે બીજા અધ્યાય ની અંદર, યોગ કર્મસુ કૌશલમ, યોગ ભાવને કર્મ થાય તો એ જ કર્મ આપણને મુક્ત કરના. તો કર્મને મુક્તિનું સાધન કેમ બનાવો, કર્મ કહો, વ્યવહાર કહો, આપણું રોજનું જીવન કહો, આપણા રોજના જીવનને જેમાં કઈ ક્યાંય જઈને કશું કરવાની જરૂર નથી, આપણા રોજબરોજના જીવનને રોજબરોજના વ્યવહારને કેવી રીતે મુક્તિનું સાધન બનાવો. દરેક દરેક નાની મોટી વસ્તુ ઘરમાં કે ઘરની બહાર ઓફિસમાં ક્યાંય કરતા હોઈએ, એ કેવી રીતે આપણે મુક્ત કરવાનું સાધન બને, દરેક નાના નાના મોટા કર્મ દ્વારા આપણે કેવી રીતે મુક્તિની દિશામાં ડગલું માણતા થઈએ, એનું નામ કુશળતા કહેવાય, જીવન જીવવાની કુશળતા પણ કહેવાય, કે જીવન જીવતા જીવતા આપણે મુક્તિ તરફ પ્રયાણ કરીએ, એનું નામ જ કુશળતા. કર્મ બંધન પ્રહાસ્યસે, આ કર્મ રૂપી બંધન ને તું છોડી દેશે અર્થાત તું મુક્ત થશે. સર્વેભ્ય બંધકેભ્ય સર્વેભ્ય કર્મભ્ય, બંધન કરનાર જે સર્વ કર્મ છે, તો જ્ઞાન વલે નિષ્કાંત ભવિષ્યતિ, આ કર્મ જ્ઞાન જન્મ આપશે. તો કર્મયોગ કેવું કહેવાય, કર્મયોગ ક્યારે કહેવાય, એ કર્મ જયારે જ્ઞાન જન્માવે, ચિત્ત શુદ્ધિ ઉત્પન્ન આ કર્તૃ આત્મવિજ્ઞાન બલેન,
કર્મ થી ચિત્ત શુદ્ધિ જન્મે, એમાં અકર્તા અમુક્તા આત્માનું જ્ઞાન જન્મે. છેડો જ્ઞાન આપણને બંધન થી મુક્ત કરનારો છે. કર્મ નહી, બ્રહ્મ જ્ઞાન કે આત્મ જ્ઞાન છે બંધન થી મુક્ત કરવા સાચી. એ જ્ઞાન ક્યારે જન્મે? ચિત્ત ની શુદ્ધિ જન્મે ત્યારે. ચિત્ત શુદ્ધ બને ત્યારે. એ ક્યારે થાય? આપણે યોગ ની ભાવના થી કર્મ કરી ત્યારે. એ જ કર્મ આપણને જ્ઞાન દ્વારા બંધન થી મુક્ત કરનાર. ભગવાન કહે છે કે આ હું તને હવે કર્મયોગ નો ઉપદેશ કરીશ, જે કર્મયોગ અનુષ્ઠાન કરવાથી તું બંધનથી મુક્ત થશે. જે અર્જુનને જોયે છે, જેનું ધ્યેય છે મોક્ષ, તને પ્રાપ્ત થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમોદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેરે મૂર્તિભેદ વિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.